નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયની અંદર સ્વાધ્યાય 6 એ છેલ્લું આપણે ચેપ્ટર બાકી, એમાં મેઇન દાખલા આપણે લેવાના બધા. તો સ્વાધ્યાય 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ. તો આજે આપણે ક્રમચય એટલે શું એના વિશે આપણે જોવાનું છે. એમાં ક્રમચય, ક્રમચય એટલે એના માટે થાતે ક્રમવાર લખવાનું, એવું તમને થતું ક્રમચય એટલે કે ક્રમવાર લખવાનું. હવે એનું આપણે એના વિશે આપણે જોઈ તો ક્રમચય એટલે શું, પહેલાં તો ક્રમચય તો સૌથી પહેલાં આપણે એના વિશે સમજી લઈએ. પ્રથમ સમૂહ એન ભિન્ન વસ્તુમાંથી કોઈ એક વસ્તુની પસંદગી. પહેલાં આપણે ગણતરીનો સરવાળોનો મૂળભૂત, આપણે ગણતરીનો મૂળભૂત સરવાળોનો સિદ્ધાંત આવે, સિદ્ધાંત આપણે પહેલાં જોઈ લઈએ. ક્રમચયની અંદર સરવાળાનો સિદ્ધાંત, તો સરવાળાનો સિદ્ધાંત શું કહેવા માંગી જો આપણે, જો કોઈ એક સમૂહમાં એમ ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં એમ ભિન્ન વસ્તુઓ હોય તો બંને સમૂહની કુલ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી M+N પ્રકારે થાય. તો આપણને શું કીધું છે કે સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત આપણે શું કહેવા માગે, તો એવું કહેવા માગે છે કે જો કોઈ એક વસ્તુ સમૂહના એમ ભિન્ન વસ્તુ હોય કે અલગ અલગ પ્રકારની એમ પ્રકારની વસ્તુ હોય, બીજી કોઈ વસ્તુ હોય એન પ્રકારની વસ્તુ, બે સમૂહમાંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કરવાની હોય તો બેનો સરવાળો થાય એવું આપણને શીખવામાં આવે. તો ગુણાકારનો સિદ્ધાંત શું કહે, પછી આપણે ટૂંકમાં જોઈએ, ગુણાકારનો સિદ્ધાંત શું કહેવા માગે, પછી આવે ગુણાકારનો સિદ્ધાંત. તો ગુણાકારનો સિદ્ધાંત શું કહેવા માગે, જો કોઈ ક્રિયા એમ પ્રકારે થઈ શકતી હોય અને તેને સંગત બીજી ક્રિયા અને તેને સંગત બીજી ક્રિયા તેને સંગત બીજી ક્રિયા એન પ્રકારે થઈ શકતી હોય એન પ્રકારે થઈ શકતી હોય તો બંને ક્રિયાઓ સાથે થવાના બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકારો એમ ગુણ્યા એન થશે, એન થશે. તો આ નિયમને સંયુક્ત ક્રિયાની ગણતરીનો ગુણાકારનો સિદ્ધાંત, તો આ ક્રિયાને ગુણાકારનો
નિયમ કહે છે. શું કીધું? જો કોઈ એક ક્રિયા થાય છે એમ પ્રકારની ક્રિયા, એની સાથે સાથે બીજી ક્રિયા કોઈ સંગત થાય છે એન પ્રકારની થાય છે, તો એન પ્રકારની ક્રિયા થાય. તો આ બંને ક્રિયા સાથે બનતી હોય, આ બંને ક્રિયા કેવી સાથે બનતી હોય, જ્યારે બંને ક્રિયા સાથે બને તો આના કુલ જે પરિણામ બને, બે ક્રિયા સાથે બનવી જોઈએ, બે ક્રિયા સાથે બને જે કુલ પરિણામ બને ને એમ ગુણ્યા એન પ્રકારે થઈ શકે, તો એને આ આને નિયમ કહી શકાય. હવે આને બીજી રીતે આપણે સમજવા જઈએ, આપણે સરવાળા નિયમ બીજી રીતે. જો પ્રથમ સમૂહ એન ભિન, પ્રથમ સમૂહ એમ ભિન, એમ ભિન વસ્તુમાંથી, વસ્તુમાંથી, વસ્તુમાંથી કોઈ એક વસ્તુ, કોઈ એક વસ્તુ, કોઈ એક વસ્તુની પસંદગી, બીજું આપણે જોવા જઈએ અથવા અથવા બીજી સમૂહના સમૂહ એન, બીજી સમૂહ એન, બીજી સમૂહ એન ભિન્ન વસ્તુ, ભિન્ન વસ્તુ ઓ માંથી, માંથી એક વસ્તુની પસંદગી, શું કીધું છે કે પ્રથમ સમૂહ આપણે એન રહ્યું એમાંથી કોઈ પણ વસ્તુ પસંદ કરવાની, અથવા એન ભિન્ન વસ્તુ રહે એમાંથી કોઈ એક વસ્તુ પસંદ કરવાની. તો આપણી પાસે બે વિકલ્પ આવ્યા, એક એમમાંથી પસંદ કરી શકો અથવા તો એનમાંથી પસંદ કરી શકો. અથવા શબ્દો બે વચ્ચે લાગે, એમ અથવા એનમાંથી કોઈ એક વસ્તુ પસંદ, જ્યારે અથવા શબ્દો લાગે છે, અથવા શબ્દો ત્યારે બે વચ્ચે સરવાળાની નિશાની લાગુ પડે છે. કે આપણે કીધું, જો કોઈ એક સમૂહના એન ભિન્ન વસ્તુઓમાંથી અને બીજા સમૂહના એન ભિન્ન વસ્તુમાંથી, તો બંને સમૂહમાંથી કુલ વસ્તુમાંથી એક વસ્તુ પસંદ કરવાની છે, બેમાંથી ભેગા કરીને એક વસ્તુ પસંદ કરવાની હોય, તો અથવા શબ્દો લાગે કે એમ અથવા તો એનમાંથી કોઈ વસ્તુ પસંદ કરવી, અથવા શબ્દો લાગે ત્યારે સરવાળાનો નિયમ લાગુ પડે, બંને ભેગા કરીને બનાવવાનું હોય ત્યારે. હવે આનો નિયમ આપણે જોઈ લઈએ, એ શું કહેવા માંગે. પ્રથમ સમૂહ એમ ભિન્ન વસ્તુમાંથી કોઈ એક વસ્તુની પસંદગી, બીજા સમૂહમાં, બીજા સમૂહમાં એન ભિન્ન, બીજા સમૂહમાં એન ભિન્ન વસ્તુમાંથી, એન ભિન્ન વસ્તુમાંથી કોઈ એક વસ્તુની પસંદગી, અહીંયા અન્ય શબ્દો આવશે. જો બંને વચ્ચે અન્ય શબ્દો લાગે તો ગુણાકાર આવે. શું કીધું? પ્રથમ સમૂહના એમ ભિન્ન વસ્તુમાંથી અને બીજા સમૂહમાંથી એન ભિન્ન વસ્તુમાંથી પસંદ કરવાની હોય, બે વચ્ચે એન શબ્દ લાગે તો ગુણાકારની નિશાની આવે. બે ક્રિયા સાથે બનતી હોય ત્યારે ગુણાકારની નિશાની. અહીં શું કીધું? જો કઈ ક્રિયા એમ પ્રકારની થઈ શકતી હોય અને તેને સંગત બીજી ક્રિયા, એને જેવી કોઈ બીજી ક્રિયા બનતી હોય, તો શક્ય પરિણામો હોય, જેટલા પરિણામ મળે એમાંથી કોઈ પરિણામ પસંદ કરવાનું હોય, કે ગમે ત્યારે કોઈ પણ વાક્ય રચનાના બે વસ્તુમાંની વચ્ચે અથવા શબ્દો લાગતો હોય તો સરવાળા નિશાની લાગુ પડવાની, અન્ય શબ્દો લાગતો હોય તો ગુણાકારની નિશાની લાગુ પડવાની. ખાસ યાદ રાખવાનું હોય, આના ઉપર આધારિત દાખલા તમારે આવશે, આના ઉપર તમારે 12મા ધોરણમાં સંભાવના આવશે, એમાં ગુણાકારને સરવાળા નિયમ આ જ નિયમ ઉપર લાગુ પડશે. જો અથવા લાગે તો સરવાળા નિયમ લાગુ પડવાનો, અને લાગે તો ગુણાકારનો બેની અંદર નિયમ લાગુ પડવાનો, એ ખાસ જોવાનું હોય આપણે. હવે આપણે જે ક્રમચય ઉપર અર્થ જોવા જઈએ, ક્રમચયનો અર્થ જોઈએ આપણે. ક્રમચયનો અર્થ જોઈ, બે આપણે સિદ્ધાંત જોઈ ગયા, ગુણાકારનો અને સરવાળો. અથવા આવે ત્યારે સરવાળાનો સિદ્ધાંત લાગુ પડે, અને અથવા ત્યારે સરવાળા નિયમ લાગુ પડે,
અને અને આવે ત્યારે ગુણાકારનો. હવે એનો જોઈ એન જુદી જુદી વસ્તુમાંથી એન જુદી જુદી વસ્તુઓમાંથી એન પ્રકારની જુદી જુદી વસ્તુઓ તમને આપેલી, એનો અર્થ આપણે જોવાનો. એન પ્રકાર જુદી જુદી વસ્તુઓમાંથી આર વસ્તુઓ આર વસ્તુઓને આર ભિન્ન સ્થાનમાં ક્રમમાં ગોઠવવાના દરેક વિકલ્પને ક્રમચય કહે છે. શું કીધું? એન જુદી જુદી વસ્તુ આપણને એન પ્રકારની વસ્તુ આપી, એમાં આર વસ્તુઓને આર એટલે કોઈ એક વસ્તુ લેવાની, એ વસ્તુને આર ભિન્ન ભિન્ન સ્થાનમાં આર જેટલા જગ્યાએ આવે એ સ્થાનમાં આપણે એને ગોઠવવાનો હોય. એન પ્રકારની અલગ અલગ પ્રકારની આપણે જુદી જુદી વસ્તુ આપી, એમાંથી કોઈ વસ્તુ ભરીને એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનો હોય, એટલે એકથી લઈને એન સુધી જેટલો આપણો એનો અહીંયાથી સુધી ગોઠવવાની. એક વસ્તુ લઈને એન આપણો પાંચ હોય તો પાંચ સુધી ગોઠવવાનો, દસ હોય તો દસ સુધી ગોઠવવાનો. એ ગોઠવવાના જે વિકલ્પ બને છે, આપણે ગોઠવી એનો વિકલ્પ બને એને ક્રમચય તરીકે ઓળખવામાં આવે, જેને સંકેતમાં એન પી આર વડે દર્શાવવામાં આવે છે. એન પી આર વડે દર્શાવવામાં આવે, એન એટલે કુલ આપણી સંખ્યા, પી એટલે ક્રમચયનો, અને આર એટલે જેટલી વસ્તુ આપણે ગોઠવવાની કે એ આર આપણે લેવાનો છે. હવે આપણે જોવા જઈએ તો ક્રમગુણિત સ્વરૂપ, તો એનપીઆરનું આપણે સૂત્રો કીએ, આપણે સૂત્રો પછી જોઈશું, પહેલાં લઈ લઈએ કેટલાક પરિણામો, એ આપણે ત્યાં નથી લેવાના. સમ સ્વરૂપ વસ્તુઓને ક્રમચય, એક મિનિટ આપણે જોઈ લઈએ કેટલું બાકી. આપણે એ લઈ લ્યું જેને આપણે એનપીઆર વડે દર્શાવવા, એ પણ આવી ગયું. હવે આપણે જોઈએ કેટલાક પરિણામો આપણે લઈ લઈએ. જો આપણો પરિણામ લઈ લે કેટલાક, જો આર બરાબર આપણે ઝીરો આપ્યો હોય, આર આપણે ઝીરો લેવાનો કીધો હોય, તો એનો જવાબ શું આવે? આપણે તો આ રીતે એન આપણે એમ રાખવાનો, તો એન પી ઝીરો બરાબર એની કિંમત એક થાય. જ્યારે આર તમારો ઝીરો હોય અને એન ગમે એટલો આપ્યો હોય તો એની કિંમત હંમેશા તમારી કેટલી થઈ જાય? એક થઈ જાય. ત્યાર પછી જો આર બરાબર એક આપેલો હોય તો એન પી એક બરાબર એન થાય આપણો. જ્યારે પણ તમારો આર ઈઓ એક આપેલો હોય તો તમારે આનો જવાબ આવશે એન જેટલો આવશે. એન તમારો દસ હોય તો દસ જવાબ આવે, પાંચ હોય તો પાંચ જવાબ આવશે, યાદ રાખવાનું. ત્યાર પછી જો તમારો આર એનથી એક ઓછો હોય, એન જેટલો એના કરતાં કેટલા એક ઓછો હોય, તો એનો જવાબ કેટલો આવે? એન ફેક્ટોરિયલ આવે. આ ફેક્ટોરિયલ એટલે શું? એ પણ નવું આવ્યું આપણે, તો હમણાં જોઈએ આપણે ફેક્ટોરિયલ એટલે શું. તો આર તમારો કેટલો લેવાનો? એન જેટલો આપ્યો એનથી એક ઓછો લેવાનો, તો એન ફેક્ટોરિયલ જેટલું. તો આ ફેક્ટોરિયલનો મતલબ શું થાય? આપણે શું કહેવાય? ફેક્ટોરિયલ કહેવાય. આનો મતલબ થાય એ શું? આપણે એ જોયું. એનો મતલબ એ કે તમારો જેની પાછળ ફેક્ટોરિયલ લાગે, એન પાછળ લાગે, તો એનનો ગુણાકાર ઠેઠ એક સુધી કરવાનો. એનો એન ફેક્ટોરિયલ લાગે ત્યારે એનો ગુણાકાર આ રીતે થઈ શકે, એન કાઉન્સમાં એન માઇનસ વન ગુણ્યા કાઉન્સમાં એન માઇનસ ટુ, આ રીતે ગુણાકાર એનો થતો જાય. પછી ગુણ્યા એન માઇનસ થ્રી, આ રીતે કન્ટિન્યુ તમારા ગુણાકાર ક્યાં સુધી કરવાનો? જ્યારે તમારો ક્યાં સુધી આપણે એનો ગુણાકાર કરી શકાય તો એક આવે ત્યાં સુધી, ક્રમશઃ એક સુધી કરવાનો થાય. એનો મતલબ એ થાય. તો આપણે દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણે એવું પાંચ ફેક્ટોરિયલ લખ્યું, તો આ એન એટલે પાંચના પાંચ, ગુણ્યા પાંચમાંથી એક માઇનસ કરી તો ચાર, ગુણ્યા પાંચમાંથી બે માઇનસ કરી તો ત્રણ, ગુણ્યા પાંચમાંથી ત્રણ માઇનસ કરી તો બે, પછી ચાર માઇનસ કરી તો એક સુધી આપણે જવાનું. હંમેશા ફેક્ટોરિયલ જેની પાછળ લાગે એની સંખ્યાનો ગુણાકાર તમારે ક્રમશઃ એક એક ઘટતું જઈને એક સુધી ગુણાકાર કરવાનો, અને ફેક્ટોરિયલનો મતલબ એ થયો આપણો.
આ કેટલાક એના પરિણામો થઈ ગયા. હવે ક્રમચય આપણે જોઈએ આગળ. હવે આપણે સૂત્ર જોવાનું છે ક્રમચયનું. તો ક્રમચયનું સૂત્ર શું આવી આપણે જોઈ લઈએ. તમને ક્રમચય કહીએ તો ક્રમચયનું સૂત્ર શું આવે? તો ક્રમચયનું સૂત્ર આપણે લઈ લઈએ. તો એન પી આર બરાબર એનું સૂત્ર, એન પી આર બરાબર સૂત્ર શું થશે આપણું? એન ફેક્ટોરિયલ છેદમાં કાઉન્સમાં એન માઇનસ વન ફેક્ટોરિયલ. હવે એન માઇનસ એટલે એન માઇનસ આર ફેક્ટોરિયલ આ એનું સૂત્ર. એન એટલે આપણે કુલ સંખ્યાની પાછળ ફેક્ટોરિયલ. દસ હોય તો દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા એમ કરતું જવાનું. આ એન માઇનસ આર જેટલો બાદ કરી દાખલા તરીકે અહીંયા દસ આપે, અહીંયા પણ આઠ આપે, દસમાં આઠ જે બે તો બેનો ગુણાકાર એક સુધી આપણે કરવાનો, એ રીતે આપણે કરવાનું થશે. અને કેટલાક પરિણામો આટલા યાદ રાખો તો તમે ટૂંકમાં માહિતી તમને મળી જાય. હવે સમસ્વરૂપ ક્રમચયો એટલે શું? સમસ્વરૂપ ક્રમચયો એ આપણે ટોપિક લઈ લઈએ, પછી એના દાખલા ઉપર આપણે જોઈશું. કયો ક્રમચય કીધું? તો કે સમસ્વરૂપ, સમસ્વરૂપ ક્રમ વસ્તુ વસ્તુઓના ક્રમચય. તો સમસ્વરૂપ એટલે શું? તો જો એન વસ્તુમાંથી પી વસ્તુ એક પ્રકારની વસ્તુ, ક્યુ વસ્તુ બીજા પ્રકારની વસ્તુ, આર ત્રીજા પ્રકાર, કે એક જ વસ્તુમાંથી એક સમૂહમાંથી એક કોઈ સમૂહ વસ્તુ હોય એમાંથી ત્રણ પ્રકારની વસ્તુ પસંદ કરવાની. આપણે આ જોયું બધું એક જ પ્રકારની વસ્તુ પસંદ કરવાની હતી આપણે, પરંતુ જ્યારે એકથી વધુ પ્રકારની વસ્તુ પસંદ કરવાની કહીએ તો ક્રમ કુલ ક્રમચયો આપણા કેટલા આવે? તો કુલ ક્રમચયો બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં પી ફેક્ટોરિયલ ગુણ્યા ક્યુ ફેક્ટોરિયલ ગુણ્યા આર ફેક્ટોરિયલ. આટલું યાદ રાખવાનું. કેટલી? એકથી વધુ વસ્તુ, પહેલા પ્રકારની વસ્તુ, બીજા પ્રકારની વસ્તુ, ત્રીજા પ્રકારની વસ્તુ. જ્યારે તમારે કોઈ સમૂહમાંથી કોઈ એકથી વધુ પ્રકારની વસ્તુ પસંદ કરવાની કહીએ, બે વસ્તુ કે તો બે સુધી લેવાનું, આર નહીં લેવાનું, ત્રણ કે તો ત્રણેય લેવાના, એક કે તો એક લેવાનો. એકથી વધુ પ્રકારની વસ્તુ પસંદ કરવાની કહીએ તો આ નિયમ આપણે લાગુ પડશે. પછી આવશે આપણે ક્રમચયને આપણે જોઈ ગયા, ત્યાં પછી સંચય આવશે. સંચયના દાખલા ચાલુ થશે ત્યારે આપણે લઈશું, અત્યારે આપણે લેવું નથી. હવે સ્વાધ્યાય આપણે 6.1 કાઢીએ. આપણે સ્વાધ્યાય 6.1, સ્વાધ્યાય આપણે 6.1 જોઈ. તો એની અંદર આપણે નીચેના પ્રશ્નોના કિંમતો મેળવો એવું કીધું. નીચેના પ્રશ્નોની કિંમતો મેળવો આપણે લઈ લઈએ. તેમાં જોવા જઈએ આપણે પેલી નીચેની કિંમતો મેળવો. આ પ્રશ્ન નંબર પહેલો, નીચેની કિંમતો મેળવો, નીચેની કિંમતો મેળવો આપણે કરીને આપ્યું એવું. એમાં આપણે દાખલો લઈ, આપણે પહેલો દાખલો લઈ 10P3. આ પી આવ્યો એટલે આપણે કયો નિયમ લાગુ પડશે? તો કે ક્રમચયનો. સંચયમાં સ્ત્રી આવશે, સી આવે, તો ક્રમચયનો નિયમ લાગુ પડે. તો પહેલાં આપણે સૂત્ર લખી, એન પી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં કાઉન્સમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ. તો આપણે એન એટલે આપણી પાસે દસ છે, દસ પી ત્રણ, આર એટલે ત્રણ છે, તો એન એટલે કેટલા આપણી પાસે? દસ. તો દસ ફેક્ટોરિયલ છેદમાં એન એટલે આપણી પાસે કેટલા હોય? તો કે દસ. દસમાંથી ત્રણ આપણે કાઢી આર ફેક્ટોરિયલ. તો હવે ઉપર દસ ફેક, પેલા નીચેનું જોવાનું. દસમાંથી ત્રણ જે કેટલા વધે? સાત. તો સાત ફેક્ટોરિયલ થયા. કેટલા થયા આપણી પાસે? તો કે સાત ફેક્ટોરિયલ થયા આપણી પાસે. ઉપર આપણે દસ ફેક્ટોરિયલ, તો દસનો ગુણાકાર આપણે ક્યાં સુધી કરવાનો? એક સુધી. અહીંયા સાતનો ગુણાકાર આપણે ક્યાં? અહીં દસ ફેક્ટોરિયલ આપણે થઈએ. હવે આપણે નીચેની પહેલાં બાદ બાકી કરી નાખી. આ દસનો આપણે ગુણાકાર એક સુધી કરવાનો થાય, સાતનો ગુણાકાર એક સુધી કરવાનો, તો આ રીતે આપણું થાય ફેક્ટોરિયલ. એટલે દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા
ને નીચે આપણે 7 નું લે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા કા ગુણાકાર જેના પાછળ ફેક્ટોરિયલ લાગે એ સંખ્યાને તમારે 1 સુધી ગુણાકાર કરવાનો અહીં 10 ફેક્ટોરિયલ તો 10 નું આપણે એક એક ઘટાડ થઈને 1 સુધી ગુણાકાર 7 ફેક્ટોરિયલ 7 નું આપણે કમાસો ઘટાડ થઈને n સુધી ગુણાકાર અહીંનો જો તમે આ બે સરખું હોય તો આ બધું ઉડી જાય આપણે તો જ્યારે પણ આવું થાય તો આખું પદ આ લખવાનું નહીં ડાયરેક્ટ આ ઉપર લખી નાખવાનું આપણે તો નીચે 7 ફેક્ટોરિયલ હોય તો ઉપર આપણે 7 સુધી જવાનું 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ઉડી જાય સંખું થાય જો આ પણ ઉડી જાય આ પણ ઉડી જાય તો આવું આપણે ક્યારે જાજુ લખવાનું નહીં નીચે જેના પાછળ ફેક્ટોરિયલ આપ્યો હોય ઉપર અહીંયા સુધી ફેક્ટોરિયલ ઉડી જવાનું આગળ જવાનું નહીં આપણે તો ઉપર આવ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 8 નવા 72 એટલે 720 આપણો જવાબ આવે કેટલો આવે તો કે 720 જવાબ આપણો આવે ત્યાર પછી આગળ ત્યાર પછી આપણે એમાં બીજો દાખલો લઈ એમાં આપણને કીધું છે 50p2 તો 50p2 એટલે એન પી આર પેલા સૂત્ર લખું ફરજિયાત એન ફેક્ટોરિયલના છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ આર આ જ કરવાનો ઓલો આ આર કરવાનો નથી ક્યાંય હવે એનો આપણે જવાબ આપણે લખી તો આપણે એન એટલે 50p2 બરાબર 50 ફેક્ટોરિયલ છેદમાં 50 માઇનસ 2 ફેક્ટોરિયલ તો પહેલાં આપણે નીચે બાદબાકી કરી નાખવાની 50 ફેક્ટોરિયલ છેદમાં 50માંથી 2 જાય તો 48 ફેક્ટોરિયલ તો આપણે 50નો ગુણાકાર 50 49 48 થાય કે કુદી કરવાનું તો આપણે એટલું બધું કરવાનું નહીં તો નીચે કેટલા છે તો કે 48 તો અહીંયા સુધી જવાનું 48 ફેક્ટોરિયલ નીચે 48 ફેક્ટોરિયલ આપ્યા એટલે બે ઉડી ગયા આપણે એમ તો હવે 50 ગુણ્યા 49 કરવાના આપણે કેટલા કરવાના તો કે 50 ગુણ્યા 49 કરી 50 ગુણ્યા 49 કરી 2450 થાય 2450 ત્યાર પછી એમાં ત્રીજો આવે એમાં આપણે શું કીધું છે તો 8p7 8p7 આની કિંમત ગોતવાની તો એન પી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ તો કે 8p7 બરાબર થાય છે 8 ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ એટલે એન એટલે આપણી પાસે 8 માઇનસ 7 ફેક્ટોરિયલ તો એનું આપણે સાદરૂપ આપી એનું આપણે શું આપી તો કે સાદરૂપ આપી એનું આપણે સાદરૂપ આપી તો કે ઉપર આપણે એમ રાખી એન ફેક્ટોરિયલ નીચે આપણે 8 માંથી જઈએ 1 ફેક્ટોરિયલ તો આપણે ઉપર ગુણાકાર કરી આનો એક સુધી આપણે જવું પડશે 8 7 6 5 4 3 2 અને 1 છે ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ હંમેશા ઉડી જાય એની કિંમત એક જ થાય ઉડી જાય હવે 8નો ગુણાકાર 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 હવે 2 ઉડી કરી તો એનો ગુણાકાર જે આવશે એ આપણે આટલો આવશે 40,320 આપણે ગુણાકાર આપણી પાસે આવશે કેટલો આવશે તો કે 40,320 એનો ગુણાકાર થાય આપણી પાસે ત્યાર પછી આપણે એમાં છેલ્લો દાખલો હજી બાકી આપણે એમાં આપણે છેલ્લો દાખલો લઈ લઈ તો દાખલા નંબર 4 તો કે અહીંયા આપણને કેટલા આપ્યા 4 દાખલા નંબરની અંદર તો 9p9 આપ્યો આપણને 9p9 એટલે એન એન પી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ હવે એન એટલે કેટલા આપણી પાસે તો અહીં લખી એન એટલે આપણી પાસે કેટલા છે તો 9p9 તો 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 9 છેદમાં ફેક્ટોરિયલ તો 9 ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ તો 0 ફેક્ટોરિયલની કિંમત હંમેશા કેટલી હોય તો કે 1 હોય 0 ફેક્ટોરિયલની કિંમત હંમેશા કેટલી હોય 1 હોય આપણી પાસે તો અહીંયા આપણે જોવા જાય તો 1 ફેક્ટોરિયલ 1 નીચે કંઈ છેદમાં આવે કંઈ ફેર ન પડે ભાગાકારમાં તો 9 ફેક્ટોરિયલ એટલે કે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો આપણે એનો ગુણાકાર 9નો ગુણાકાર આપે છે તો એક સુધી ક્રમશઃ જતા જાય તો આપણી પાસે આવે 3,62,880 આ એનો જવાબ આપણે આવી ગયો આ રીતે ફેક્ટોરિયલના દાખલા તમને પૂછે તો આ રીતે તમારે ગણવાના થાય આપણે તો હવે ત્યાર પછી આપણે બીજો ને ત્રીજો લઈ લઈએ એનની કિંમત ગોતો કે કિંમત ગોતવાળા દાખલા છે આપણે બે દાખલા આપણે હજી લઈ લઈએ હવે આપણે એવું કીધું એન પી ત્રણ
दाखला नंबर बे एन पी त्रण बराबर 990 केटला आप्या है 990 हो तो एन की किंमत गोतो तो एन बराबर प्रश्न चिन्ह कीधु अपने तो आप लखी एन पी आर बराबर एन फेक्टोरियल छेद में एन माइनस आर फेक्टोरियल हवे आप जो एन पी थ्री बराबर ज्या एन अँ के मूकवा एन तो अपनी पास छेद नहीं तो एन नो एन एम राखी छेद में एन माइनस आर फेक्टोरियल हम आनी किंमत अपन आपी के आपी 990 बराबर एन फेक्टोरियल छेद में एन मै आर अपन आप है आर अपने के त्रण फेक्टोरियल आटलू अपन आप है आना पर दाखला आग आप गणवा थाय आप तो हवे आप जोवा जाए तो एन माइनस त्रण आपने कीधा तो आपने एनी आपने खबर है तो एन फेक्टोरियल छेद में त्रण सुधी आपे थाय तो आपने नियम शू आप हवे एन फेक्टोरियल आपने नियम आवो है तो पहले आपे आपे लिखू तो एन गुणिया एन माइनस वन गुणिया एन माइनस टू गुणिया एन माइनस थ्री आ मैं तमने नियम लखाया तो एन फेक्टोरियल नीचे एन माइनस त्रण फेक्टोरियल तो एन माइनस त्रण फेक्टोरियल एक माइनस त्रण फेक्टोरियल गया एन फेक्टोरियल एट मैं तमने थीअरी लखाई तो मैं समझायेलू है कि एन फेक्टोरियल बराबर एन गुणिया एन में वन गुणिया एन में टू गुणिया एन में थ्री जयरे एन माइनस एन एक न थी जाए त्या सुधी आप क्रमशः करतु जावा कंटीन्यू आ रीते आएलू जाए तो आप बे सरखा थी गया उड़ी गया तो आप 990 बराबर एन काउंस में एन माइनस वन काउंस में एन माइनस टू हवे अहीं आपे लॉजिक लगाड़वानुं अहीं थी दाखलो आगळ करवो तेना माटे लॉजिक आपणे लगाववुं पड़े एमनो दाखलो थाय नहीं हवे तमारे एवुं गोतवानुं है कि अहीं त्रण संख्या लखवानी है एवी त्रण संख्या लखवानी है अहीं मोटी एन थी एक नानी एन थी एक नानी आवी जाय एवी त्रण संख्या तमारे पास कारण कि अहीं तमारी पास त्रण संख्या तो एवी त्रण संख्यानो गुणा एवी त्रण संख्या गोतवानी जेनो गुणाकार 990 थाय आपणे કેટલો થવો જોઈએ 990 ગુણાકાર થવો જોઈએ એવી ત્રણ સંખ્યા આપણે ગોતવાની છે તો આપણે જોવા જઈએ તો આ ત્રણનો ગુણાકાર કરો જો 11 ગુણ્યા 10 ગુણ્યા 9 આવ ગયો 11 નવા 99 99 ગુણ્યા 10 990 ત્રણ એવી સંખ્યાનો બાજુબાજુમાં ગુણાકાર કરીને કેલ્સીમાં તમારે ગોતવાનું કે એવી ત્રણ સંખ્યાનો તમે બાજુબાજુમાં કઈ સંખ્યાનો ગુણાકાર કરશો તો 990 થશે લોજિક તમારે લગાડવાનો બરાબર n કૌંસમાં n માઈનસ 1 કૌંસમાં n માઈનસ 2 હવે આ રીતે લખી શકીએ આપણે તો નાનાની સંખ્યા કઈ આપણી 9 એમ તો કે 9 કૌંસમાં કેટલા આવશે એક મિનિટ મોટા મોટી સંખ્યા લેવાની મોટા મોટી 11 એમ તો 11 માઈનસ 1 11 માઈનસ 1 10 થઈ જાય પછી 11 માઇનસ 2 11 માઇનસ 2 એટલે 9 થઈ ગયા બરાબર એન એન માઇનસ 1 એન માઇનસ 2 હવે અહીં જુઓ તમે જ્યાં જ્યાં એન આવે ત્યાં બધે શું છે 11 છે એટલા માટે કે 11 એન બરાબર 11 થાય આ રીતે તમારે ગોતી અને જ્યાં તમારે આ ત્રણ કૌંસ બને તો ત્રણ સંખ્યા ગોતવાની આવા ચાર કૌંસ બને તો એવી ચાર સંખ્યા ગોતવાની બે કૌંસ બને તો એવી બે સંખ્યા ગોતવાની તમારે પછી તમારે એને જે મોટી સંખ્યા હોય એને પહેલાં એમનું લખવાની જીત આ ક્રમના નિયમ પ્રમાણે પછી એમાંથી એક એક બાદ પેલા એક બાદ કરવાની બે બાદ કરવાની બાદ બાકી કરો તો પાછા નિયમ લાગુ પડવો જોઈએ આટલા થઈ જવા જોઈએ તમારે આ જુઓ તમે તો એટલે આપણે થઈ ગયા બાદ બાકી કરો 11માંથી 1 જાય તો 10 વધે 11માંથી 2 જાય તો 9 વધે જ્યાં સ્થાન ઉપર તમારે એન હોય ત્યાં જેટલી સંખ્યા આવતી હોય એ એન બરાબર તમારી સંખ્યા હોય પછી એમાં બીજો દાખલો આપણે એમાં આરની કિંમત ગોતવાની પણ ત્રીજો આપણે હવે આપણે જોઈ તો એમાં આપણે કીધું છે એમાં એવું કીધું કે 9PR 9PR બરાબર આ કેપિટલ પી આપણે કરવાનો બરાબર આપણે કેટલા આપ્યા છે 3024 આપ્યા તો આ તો આર બરાબર પ્રશ્ન ચિહ્ન હવે સૂત્ર લખી એન પી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ હવે અહીં એન બરાબર 9PR એમ ન હવે એન આપણે 9 ફેક્ટોરિયલ આપ્યા છેદમાં એન માઇનસ એન એટલે 9 9 માઇનસ આર ફેક્ટોરિયલ આની કિંમત આપણને આપી કેટલી આપી તો કે 3024 બરાબર 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ આર ફેક્ટોરિયલ આટલી આપણે કિંમત આપી છે તો હવે આપણે શું કરવાનું આર યુ ક્યાં છે છેદમાં આ બાજુ આવે તો અંશમાં જવા દે આપણે એને છેદમાંથી અંશમાં જવા દે આપણે તો આપણી કિંમત આવી થઈ જશે તો કે કૌંસમાં 9 માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર 9 નો આપણે 1 સુધી ગુણાકાર કરી
9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 9 8 7 6 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા આ સ્ટેપનું લખો ડાયરેક્ટ એનો ગુણાકાર લખ નાખો તો પણ ચાલે તો 9 r ફેક્ટોરિયલ બરાબર એનો આપણે ઉપર ગુણાકાર કરી ઉપરનો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા તમે કરશો એટલે ઉપર તમારે આવશે ક્યાંથી લીધા આપણે 9009 થી લીધા તો ઉપર આપણે દાખલો એક આવી ગયો તો 9 થી લીધા હોય એવો તો આ દાખલો આવી ગયો 3,62,880 3,62,880 થી આપણે છેદમાં 30,3,024 આ થી આપણે હવે એને આપણે ભાગાકાર કરીએ આપણે તો 9 માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર એ બીને આપણે છેદ ઉડાડી તો 120 આવશે આપણી પાસે કેટલા આવશે તો કે 120 આપણી પાસે આવે અહીંયા ફેક્ટોરિયલ તો કેની સંખ્યાની પાછળ તમે ફેક્ટોરિયલ લગાડો તો 120 થાય આપણે ગુણાકાર કરતા જઈએ આ રીતે ગુણાકાર તમારે કરવાનો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 કરો જે 4 તરી 12 12 2 24 24 ગુણ્યા 5 24 ગુણ્યા 5 કરો 120 થઈ ગયા તો અહીં લોજિક આપણું હોય આપણે એ 9 માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ થયા 5 ફેક્ટોરિયલની કિંમત કેટલી હોય તો કે 120 આપણે લોજિક લગાડીને કહી રહ્યું જ્યારે પણ આવું થાય બે ફેક્ટોરિયલ તો લોજિક લગાડવાનું તો હવે આપણે હવે આપણે શું કરવાનું તો આપણે કેટલા આવી ગયા 9 ફેક્ટોરિયલ આવી ગયા તો હવે આપણે બે બાજુ ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ઉડી જાય તો આવું વધે આપણી પાસે 9 માઇનસ આર બરાબર 5 તો આર એ માઇનસ એ બરાબર હોલ જાય તો એટલે આ 9 એ પ્લસ હોલ જાય તો માઇનસ તો માઇનસ આર બરાબર 5 માઇનસ 9 તો માઇનસ આર બરાબર 9 માં 5 માંથી 9 જાય એટલે માઇનસ 4 તો આપણી પાસે માઇનસ માઇનસ ઉડી ગયા એટલે આર બરાબર 4 આવે તો આર આપણો કેટલો આવશે અહીંયા 4 આવશે આ જ રીતે બીમાં સૂત્ર એ જ વાપરીને દાખલો કરવાનો સૌથી પહેલાં જે કિંમત આપી કિંમત મૂકવાની અહીંયા બીનો ગુણાકાર કરવાનો એટલે ઉપર અહીંયા નીચે ભાગાકાર કરશો તો તમારે ઉપર ગુણાકાર આપણને 9-1 સુધી કરવાનો પછી બીનો ભાગાકાર જે સંખ્યા આવે એની પાછળ ફેક્ટોરિયલ લગાડવાનો તો કઈ સંખ્યા તમે અહીંયા અહીંયા 1 સુધી ગુણાકાર કરશો તો 120 થાય એવું લોજિક આપણે લગાડીને જોઈ લેવાનું તો બે બાજુ ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ઉડી જાય 9 ઓલી બાજુ જાય સાદુરૂપ આપો એટલે તમારો આર બરાબર જવાબ આવી જાય તો અહીંયા આપણે જોવા જઈએ તો આજે 6.1 સ્વાદે તમારું 6.1 રહ્યું એને આપણે પહેલો બીજો અને 3 દાખલા આપણે ગણીને આવીશું રેડી ત્યાર પછીને આગળ આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે દાખલા એને આપણે જોશું આવા દાખલા ઘણા બધા હજી શબ્દોવાળી માહિતીના પણ આવશે રેડી બધી સંખ્યાને આપણે આવશે જોઈએ આપણે સ્વાધ્યાયની અંદર એવા કોઈ દાખલા હોય તો તમને લેસનમાં આપો આ રીતે આજના એની અંદર આપણે સ્વાધ્યાયમાં બહુ દાખલા નથી એવા સ્વાધ્યાયની અંદર બધા અલગ જ પ્રકારના દાખલા છે રેડી તો આપણે દાખલા ગણ્યા જેમ જેમ આપણે આવતા જાય દાખલા એમ આપણે જોતા જાય સ્વાધ્યાયમાં પણ રીતના દાખલા આવે તમારે જાતે જોતા જવાના અસ્તુ